બાપુ મારાથી મોટા છે, બાપુ ના લગ્ન પેલા થઈ ગયા, પછી મારા છે, પછી 3 વર્ષ પછી. તમારા ટીચર ક્યાં? સર ને ટીચર ને બધા ઈ સર ને ટીચર કહેવાય ને ઇંગ્લિશ માં, ને આમ સર ઈ કહેવાય એમ. તમારે કેટલી વાર બદલાશો? તમારે ઘણી વાર બદલા, ટીચર તો પહેલા માં બીજા હોય, બીજા ધોરણ માં બીજા ટીચર, ત્રીજા ધોરણ માં ત્રીજા, બીજા ટીચર તો બદલતા રહે. સમજાવો. ઢીલા ઢીલા નતા યંગ એટલે જુવાન હતા, એટલે મારા જેવડા, મારાથી નાના હતા ત્યારે તો દાદા ને બા. દાદા ના પપ્પા નામ ભાણા બાપા, એમ નામ હતું, એક નામ જરામ બાપા નામ હતું ને એક નામ રણછોડ બાપા નામ હતું. રણછોડભાઈ અને જરામભાઈ ઈ મને મામા થાય, મારા મામા હતા. કારણ કે બા ના ભાઈ થાય ને બેટા, બા ના પપ્પા ના દીકરા, એના બે દીકરા, એટલે ઈ મારા મામા થાય. બા ના મારા મમ્મી ના ભાઈ હોય ને મને, મારે એને મામા કહેવાનું. તારા મમ્મી ના ભાઈ કોણ છે? દીપક છે ને, દીપક મામા. એમ અરે તારે કાકા તો એક જ છે, દિલા કાકા. દિલા કાકા એક જ. ભણતા નથી, ભણતર પૂરું થઈ ગયું, પણ હવે પરીક્ષા ની તૈયારી કરવા ગાંધીનગર ગયા છે. ગાંધીનગર છે. જીજાજી ગણાય થાય તારે, ચિંતુ જીજાજી થાય, અલ્પેશ જીજાજી થાય, પંકજ જીજાજી થાય, નિસર્ગ જીજાજી તો છે, એ બધા જીજાજી કહેવાય બેટા. આપણા બેનું હોય ને, બેનું એમના હસબન્ડ હોય ને એટલે પતિ, એ આપણા જીજાજી તારા. બેક્ટેરિયા મોટા થયા, પછી એમાંથી એક કોષ હોય, એમાંથી કોષ વાળા પ્રાણી થયા, એક કોષી પ્રાણી થયું, એવું બધું થતું ગયું. ઉત્ક્રાંતિ થઈ ટૂંકમાં. પૃથ્વી પેલા નતી, બીજું બધું હતું, અવકાશ ને બીજા ગ્રહો. પછી
સરસ નહીં લાગ્યું એટલે પછી ભગવાને સરસ બનાવ્યું. તને કેમ ખબર એવું? તને કેમ ખબર ભગવાનને સરસ નહીં લાગ્યું કે અનુમાન કરશો તું? તને કેમ ખબર? છેલ્લે પછી માણસ બનાવ્યું હશે કદાચ. પેલા માણસ નહીં, પેલા શું બનાવ્યું? પેલા બધાની પેલા પેલા તો ભગવાને છે ને પંચ તત્વો બનાવ્યા, એટલે પેલા પૃથ્વી બનાવી બરાબર. પછી એની ઉપર પાણી આવ્યું, પાણી આવ્યા પછી કેટલાય વર્ષો પછી અગ્નિ આવી, અગ્નિ પછી વાયુ હવા, અને પછી એવું બધું આકાશ. બધાની પેલા આકાશ તો હતું. આવા બધા તત્વો પંચ તત્વ પંચ મહાભૂતની હા. સૌથી પેલા તો બ્રહ્મ હતું, બ્રહ્મ બ્રહ્મ એટલે ભગવાન જ, પણ એને બ્રહ્મ કહીએ અત્યારે. ભગવાન છે ને જે આપણા જે કૃષ્ણ ભગવાન ને રામ ને એવા નહોતા ને ત્યારે, અવતારો નહોતા, એટલે એ તત્વ હતું ને જે એ બ્રહ્મ તત્વ હતું. પછી મનુષ્યમાં એ મનુષ્ય તત્વ બન્યું, બ્રહ્મમાંથી ઉતર્યું મનુષ્યમાં, એટલે એમાં રામ કૃષ્ણ ને એવા ઈશુ ગાંધી આવા બધા થયા. પછી તો હું થયો ભગવાન, કઈ બધું રૂપ નથી રાખતા ભગવાન, બનાવે તો બધું જ બનાવે. ટીવી તો એ નહીં, માણસ બનાવે ભગવાન. પછી માણસ છે ને એવો બનાવે ને કે માણસ ટીવી બનાવી લે, સમજણ. ભગવાન સર્વસ્વ સર્વશક્તિમાન ભગવાન, એટલે સર્વશક્તિમાન એટલે એમાં કઈ ઘટે નહીં, બધું ભગવાન જે ઈચ્છા કરી શકે. ભગવાન ને કઈ નો વાર લાગે, આપણને વાર લાગે, પણ ભગવાન ને કઈ નહીં વાર લાગે. ભગવાન ની શક્તિ અનંત અને અમાપ હોય. અમાપ એટલે કે એનો માપ એને માપી ના શકાય બેટા. ભગવાન એટલે શું બેટા? ભગવાન ને આપડે બહુ ભગવાન વિશે આપડે જાણીએ ને ત્યારે આપડે ભગવાન ને છે ને એક સેજ આછેરો અણસાર ભગવાન નો આપણને મળે. આપણને ખબર પછી મોટા થઈને આપણને બનાવ્યા ને બેટા, એટલે આપણને આપણે જે કેવા છીએ કે આપણને ખબર પડે છે કે આપણને ભગવાને બનાવ્યા. કેટલાય જીવ બનાવ્યા છે, વાંદરો બનાવ્યો, ગધેડો બનાવ્યો, કૂતરો બનાવ્યો, ઊંટ બનાવ્યો, હાથી બનાવ્યો, હરણ બનાવ્યું, શિયાળ બનાવ્યું, પણ આ કોઈને ખબર નથી કે અમને ભગવાને બનાવ્યા, અને આપણને ખબર છે કે આપણને ભગવાને બનાવ્યા, એટલે આપણે વિશેષ છે. શું કે પછી ગરોડી કોને બનાવી? આ બધું ભગવાને જ. પછી કઈ એમાં થોડું કઈ કોઈ કોન્ટેક્ટ દીધો હોય ભગવાન મને બનાવીને ગરોડી કેમ બનાવી ને કેમ બનાવી ભગવાન? ઈ હાડું ઈ છે ને અદ્ભુત છે આવો પ્રશ્ન છે. ડાર્વિન ને જો તો ગરોડી બનાવી દે દિવાલે દિવાલે છોડી, કારણ કે કોઈને આમ દિવાલે આમ કાન રાખીને સાંભળે રાખે બોલો હું કરે ઓઈલો ચોટલી. એટલે સિંહ એટલા બીજા હોવા જોઈએ એમ, એટલે તમે સચેત રહેજો, સાવધાન રહેજો. આ સિંહ નો રસ્તો એટલે સિંહ ના ફોટા આવે છે બેટા. સીધા સિંહ મોરે. હા ગીર છે બેટા, ગીર છે આમાં તો હોય.
જેમ કે આ જંગલ ઉતરું હોય નાનું છે એમાં તો સિંચ પડે. હા જા આ દુકાન નું આવું ન હોય ને આવું ત્યાંથી આગળ જઈને એટલે એમાં સિંચ પડે. આ દુકાન ની પાછળ જાય તો શું મળે? હા તો કઈક હોય એવું હોય સિંચ તો મળે ને કર ન મળે. આપણી બારી તો મળે જ. આપણી બારી તો મળે રોજ મળે. ત્યાં તો રોજ ભગવાન વિચાર આવું કઈ કરતા નથી યોજતા બધું હોય ભગવાન નું બધું બંધ કરી.